ઘનશ્યામ મહારાજ લક્ષ્મી નારાયણ સ્વામીઓ તો બધું મિષ્ઠાન સારું પીરશું મારે તો પાણી પાવાનું છે મુજ હિમ્મતભાઈ આમાં પ્રગટ ની વાત આવે અને મુક્ત પરમાત્મા બોલ્યા છે કે પીધા વિના પ્રાસ ના ભાંગે પોઈન્ટ ઉપર મન ઢોળે પાણી બહુ તરસ લાગી હોય ઉનાળાની પાણી ઢોળીએ તો તરસ માટે પીવું પડે પ્રગટ ની ભક્તિ કેવાય કોને આપણે બધા છે ને રામ કૃષ્ણ ની ભક્તિ ન કરવી એને પરોક્ષ કે છે એને અને આ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ પ્રગટ કે તો પ્રગટ નું વચન માનવું પડે ને એનું નામ પ્રગટ કહેવાય સવારમાં જાગવાનું કોઈ ને આજ્ઞા કરી સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ આપણે એના ભગત પતિ વતા સ્ત્રી હોય એ પતિની મરજી પ્રમાણે વર્તે કો પતિને આજ્ઞા ના કરવી પડે એક પતિ બધા સ્ત્રી હતી એને પતિ આમ કર્યું અને આમ હું શું કર્યું પડતું મૂક્યું લઈ લીધો એને એમ થયું કે હવે અમારા આગના લો પાણી કુ વધારે કે મારી બે નાની સૂચ છે મારે તો આગના લોપાણી છે મારે જ પાણી આવે હવે આપણે વિચાર કર્યો કેટલી આજ્ઞાઓ લો અને આપણે આમ અભિમાનથી આપણે ફરીએ બધા ત્યાગી ને હરિભગત ને બધા અમે સ્વામિનારાયણ ભક્તો કેવાય સ્વામિનારાયણ માં એક ભાઈ અમારે હમણાં કથા કરવા આવે છે મેં એને પેલા વાત કરી સ્વામી વખાણ કે સો વાગે જાગુ છું કે અરે સો વાગે સૂર્ય તો ઉગતો છ વાગે તો આપણે ત્યારે જાગવું પડે એટલે એ આજના દોપાતી હોય છે જાગ્યા પછી હું કરવાનું લખ્યું હું કીધું ભગવાન નું સ્મરણ કરવું કેટલો ટાઈમ સ્મરણ થાય શકો આલો એમાં લખ્યું છે ગ્રસ્ત પ્રવૃત્તિ માર્ગ વાળા ચોવીસ મિનિટ ત્યાગી ને પોણી કલાક આખા સાંભળ્યા માં જોવો તમે સ્વામી અમને કહે ને વેઠા વેઠે ગણતરી ના કરોડો માણસો ની સંખ્યા છે પણ નીકળે પાંચ દસ હવા માં બ્રહ્મ મુહૂર્ત માં કલાક ભગવાનના ના વચન પ્રમાણે સ્મરણ કરવું વહેલું જ આવવું પડે આજે અહીંયા રામ માં પાટો પાટોશો હોય રામપુર માં અને હાલી ને જવું હોય તો વેલા જાગવું પડે કે નહીં પૂજા કરવામાં હે અક્ષરધામ માં જવું તો કેટલું જાગવું પડે અમારે કોટોશો હોય ને ત્યારે ચાર વાગે જાગીને પાંચ વાગે પૂજા કરીને રવાના થાય એટલે મેં કીધું અહીં વડતાળમાં એટલું વહેલું જાગો છો અક્ષરધામ માં કેવું જાગવું પડે એટલે પ્રગટ ની ભક્તિ બોલવામાં જ છે આ બધા બોલી વધ્યા છે બધા નિષ્કુણ સ્વામી નિષ્કુણ સ્વામી ને ગુણાન સ્વામી સમાગમ કરવા આવતા હતા કે નતા આવતા દેહામાં ગોપાલ સ્વામી નો સામ્રાજ્ય ભગવાન સમાગમ કરવા આવતા કે નતા આવતા આ સ્વામી બે વર્ષથી રહે છે તમે કેટલા જણાય ગયા સમાગમ કરવા દવાખાને જાય છે થોડાક તાવ આવ્યો હોય થોડાક માથું દુખ્યું હોય દેહના રોગ માટે દવાખાને જ્યાં છો પણ માટે ગયા તમે એમાં ગયા તમે ભક્તિ છે ને કેવાય પણ જેને આપણે જરૂરિયાત છે દેહના રોગ માટે દોડી દોડીને જઈએ આપણે કો તમારા જીવના રોગ માટે આમાં ડોક્ટરો આવે છે કો કોઈ તેને માનવા તૈયાર નથી માનવા તૈયાર જ નથી કો અને પછી સોળી ઉપર સહન કરાવે તો સાધુ ના સંગે રહીએ સંઘ કોને કહેવાય પ્રસંગ કીધો સંઘ તો ઠીક પણ પ્રસંગ કીધો પ્રથમ ના ચોમારિયા ના વચના તમે તો આ બધા કાઠિયા વાળી ખબરો રાંધુ મેળો ને હર અને એમાં એક છોટું થઈ જાય ને તો વળ ખાઈ ને બસ આટા એને આટે આટે સડી જાય એમ તિરસ્કાર કરે કોઈ સંઘ છોડે નહી તાણીપુરના દસમા વદનામ માં લખ્યું કે જે સંત મારા ચૈતન્ય છે ભગવાન અખંડ બિરાજમાન છે એવા સંતથી ભગવાન કે ભગવાન ના ધામ અણુ માત્ર દૂર નથી અને એનો જો સહન કરે એની હે કલ્યાણ પાંચ પાંચ ખાડા મારે તો સંઘનો ત્યાગ ના કરે લખ્યું પાંચ ખાડા હું નિષ્કામ નિર્લોભ નિર્માણ નિઃસ્વાદ નિસ્નેહ આ પાંચે માં તમને કઈ ઠેકાણે રહેવા ન દે હું આસક્તિ નિષ્કામી બનાવી દે કે ભાઈ વેલા જાગવાનું બ્રહ્મ મુહૂર્ત માં બ્રહ્મ મુહૂર્ત માં જાગવાનું કીધું આત્માના કલ્યાણ માટે બ્રહ્મ મુહૂર્ત એવું કોઈ મુહૂર્ત આજે આપડે મકાનમાં રહેવા જવું હોય તો માટી મૂક્યા હોય કોઈ હરિયુ ભગત માટી મુક્યા હોય ભગવાન ની મૂર્તિ પછી મૂક્યા હોય ને બહુ પાકા ન હોય પણ અમુક તો દાદા ભાગ એમ જોયેલું છે એટલે આપણે હદી કહે રહેવા છે આ પાંચ મૂર્ત સારું છે દિવસ સારો છે માટી પાણીને મૂકે હમ એટલે દેહના શોખ માટે તમે મૂરત જુઓ છો તો આત્માના કલ્યાણ માટે બ્રહ્મ મૂર્ત હાસવાનું જ નહીં તો આમાં સાડા ચાર વાગે કોણ જાગે કરો આ ઊંચી આંગળ કેટલા દડા જાગે જો આવા કંઈક વડીલો લો પછા દિવસે ઉઈ જાતા છો ને પછા હે શિક્ષા પદવી બસો એકસો ને નવ્વાણું સુડો ચાર પાંચ ફેરવું ગ્રસ્ત અને ના પાડી દિવસે હોવાનું નહીં આ બધા ધંધો કરતા દુકાન વાગે નોકરી કરતા તારે બપોરે હોતા તા બધા બપોરે હોતા અતિ આદર્યું કામ હતો પરલોક પામવા તારે ખરી કરવી જોઈએ ખોળ વિઘડ ને વામવા કેવું કામ આદરું છે કો આજે તમે કાઠિયાવાડ માં કાઠિયાવાડ માં રહ્યા આવતા હુકમ આવ્યો તમે બોલો શા માટે આવ્યા સુખ્યા થવા સારું ને એમાં બે પાંચ દાણા પહેલા આવ્યા છે પછી જાણ્યું કે ના હારો ધંધો હાલે એટલે પછી વારાફરતી વારાફરતી આવવા માંડ્યા હવે એમાં આપણે વાદ વિવાદ કર્યો પણ આમાં વાત વિવાદ કર્યો કે આ ધર્મ ને પાડશે આ વેલા લાગે આમાં થોડાક આંગળી ઊંચી કરી પણ આ બાજુ નો થઈ કો એમાં કેમ વાદ વિવાદ નહીં કરતા એમાં કેમ ઈચ્છા નથી કરતા આજે સાયકલ ફેરવતા હોય ને કોક ભૂખે માણસ હોય બે વીલ વાળી ગાડી લાવ્યા હોય ઓલા કે આપડે ગાડી લાવવાનું કે છે બેંક ના પૈસા ગાડી લાવી દે કો ત્યાં વાદ વિવાદ કરો છો દેહ સુખ માટે તો આત્માના સુખ માટે કરો ની આજે પંચાળાના પહેલા વર્ષમાં લખ્યું છે કે પશુ થી દેવ સુધી સહિત ભગવાનની ભક્તિ એનો પ્રતાપ છે વાંચજો પંચાળા પેહલામાં લખ્યું તમે એમ ના માનતા કે આપણે અહીંયા સુખ્યા થઈ જાય પુરુષ પ્રયત્ન કરીને તમે બેંકમાં જમા કરેલું એ તમને ભગવાને આપ્યું હવે આત્માના સુખ માટે આ દેહ નું સુખ આપ્યું હવે આત્માના સુખ માટે કરવાનું છે કેવી રીતે કરવાનું છે પ્રગટ પાલન કરીને કરવાનું છે બ્રહ્મુર જાગવાનું ચોવીસ મિનિટ દેહવાનું પછી સૌ દીધી ક્રિયા કરવા જવાનું અને હવાર માં તો આબુ એ નાવાની ના પાડે છે ઉતાવળા થક કર્યા કરવી નકર જે આ પૂજા પાઠ વિધિ જતી રહે હવે એ સવાર માં બે ફેરો સાબુ એ નાખ્યો બરાબર તો પાંચ પાંચ દસ દસ મિનિટ અમે જોયા કરતા કો ઉતાવળા ફકા બોપરે વિસ્તાર થી નાવ આ કોના વચન છે પ્રગટ ભગવાનના વચન છે પણ તમને એક બે જેવું છે રામ કઈ ના દે કે પરોખ છે આ સ્વામી ના પ્રગટ પણ એની આજ્ઞા તો પાડો પ્રગટ એ પ્રગટ કેવાય આજ્ઞા વાત કરી છે રામ કૈનાદેવી વાત જ નથી આવતી કોણ અમે ક્યારે રામ કૈનાદેવી વાત કરી રામાયણ કે ભાગવત વાત કરી સ્વામિનારાયણ ની વાત કરી પણ તમને એ ભ્રાંતિ દેખી ગઈ છે સમજાવવા કાઠવું ન પડે ને પરગટનું વચનનું કાઠવું ન પડે એટલે નાખી દીધી બીજાના માથે સમજ્યા પણ આપ કહે છે ને

કોને છે આમાં એવું વ્યસન પોતે હરિભગત ના સમાગમ કરેલો કો છેડા થી ના નિમણત ઉભું કરી દર્શન કરીને ની ગાડી લઈને જઈએ માં વિઠ્ઠલભાઈ રાણપુર વાળા ત્યાં એના છોકરા ત્યાં હોય ત્યાં બે કલાક બે સત્સંગ કરતા અમે હામલ હતા એવા હરિભગત હતા કો હવે અમારે તો છે ને એ કાળિદાસ ભાઈ હતા વિઠલ ભાઈ હતા અત્યારે તો અમારે ક્વાદરા ખાવાના છે ક્વાદરા ખાવાના અમે તો બધા અમને કાજુ એવા ખાધા છે આવા હરિભગત ના સમાગમ કર્યા સાધુ ના થી અમે બળમાં માં આવ્યા નથી હરિભગત ના સંઘ થી બળ માં આવ્યા હરિભગત એવું નહીં વર્તવાનું વર્તાના વિશ્વ હું લખ્યું જેની સમજણ કે નો કોઈ મેળ નથી એવા હરિય ભગતો પડ્યા છે હરિય ભક્તો સત્સંગ ની અંદર સમજ્યા હજી અમારે ખેડામાં હાડા ત્રણ વાગે ત્યાં મંદિર માં આવે અને પૂજા કરે છે પછી પચીસ જણા મંદિરમાં બીજું સ્વામી જોયેલું હાડા ત્રણ દરવાજો ખોલે ત્યારથી ચાલ થાય પાંચ વાગ્યા સુધીમાં બધા પૂજા કરવા આવી જાય અને અગિયાર ના દાડે જે આઠ દસ જણ આવે છે ચાર વાગે આવેલા એ રાતના હાડા પાંડવો પાંચ હતા પાંચ તો દોડી દોડીને ભગવાન જતા જંગલમાં દોડી દોડીને જતા હતા તમારે તો સંખ્યા સારી થઈ અમારો આખું મંદિર મોટું ભરે છે સત્સંગ કેટલો સંખ્યા ને હું કરવાની સે કૌરવ હો હતા ને કૌરવ ના પક્ષ માં હતા ભગવાન પાંડવો પાંચ હતા પાંચ સૂર્ય તો ભગવાન પડે અખંડ કેમ આપણે જરૂર છે કેમ ન થાય તેના માટે કેવું જીવન તમે જીવ્યા નહી તડકો ઉનાળાનો તડકો હોય અને આઠમના બાર ની દુકાન હોય સમજ્યા એક ગરાગી હોય પેશા ભાઈ હુકે જતા આવી છે તમારા બોલો હુકે જાય અનુભવ થાય ને વ્યાપારી ખબર હોય અમે તો અમારે વાત કરે ને વેપારીઓ કે પેશા ભાઈ કરવાનો ટાઈમ નો મળે હાજે બધું ભેગું થાય કે એ પેલે પડ્યું હોય કે તો દેહના ના શોખ માટે જો આટલો ભોગ આપતા હોય તો આત્માના સુખ માટે કેમ ન થાય નિષ્કોણ સ્વામી કે માનો મળે છે મોટી વાત હાર જોરે જતન કરી દિવસ ને રા એ ભેટે પુરાણા બ્રાહ્મણ રે આજે પૈસા વાળા નું કેવું ભાઈબંધી રાખવી પડે પૈસા વાળા નું કેવું માન રાખવું પડે આ પુરુષોત્તમ કેટલું રાખવું પડે મોટી ઉમર વાળા હોય ને નાની ઉમર વાળા હોય પૈસા વાળા તો ભાઈ કઈ બોલાવે પુરુષોત્તમ નારાયણ મોટી ચિંતા પહેલું વચના સંકલ્પ કરો એ થાય લઈ દેડા મોટો લાભ ભેટી પૂરણ ભ્રમણ નકર ઉગત દુઃખ ડાક જન્મ મને ગર્ભો વાત બીજા પદ માં છે ઘણા મોઘા જે ના મળે અખંડા જોઈ ને રે આ જોડીને એ લગ્ન લગાડી લે જોઈ રહ્યા છે જગ એવા મુક્ત ને મળવા કા એ મોટા મોટા ઈચ્છે છે મનમાં શિવ બ્રહ્મા ને સુરરા એ તો તરસે છે તન્મા રે બ્રહ્મા હું શિવ અને ઇન્દ્ર એ મુક્તો દર્શન કરવા તરસી રહ્યા છે તરસી અરે એવાના દર્શન માં લેખી કરી કે એના દર્શન નથી થતા આપણને વિચારો એક બાજુ દેહિત કે શિવ બ્રહ્મા ઇન્દ્ર ના આપણને દર્શન નહીં થતા અને એવડે મુક્તો ના દર્શન કરવા છે એટલી બધી મોટી વાત છે કો અને એક મુક્ત રોમ ની અંદર અનંત કોટી બ્રહ્માંડ અનંત કોટી સૂર્ય પ્રકાશ ઉડતો ફરતો હોય એવા મુક્તો છે એ પંક્તિમાં માં બે હવાનું છે આપણે વન વાળા ડાયા ભાઈ ની વાત કરીએ પણ આપણે હું જીવન ઉતાર્યું કે ડાયા ભાઈ આવી રીતે બે હતા હોતા નહીં હું આપડે બપોરે હુતા ના ચાલે અગિયાર ના ચાલે અને ઓલા તો હોવાનું જ નહીં ભજન કર્યા કરવાનું એટલે પ્રગટ ની વચન પાળવું પડશે એનું નામ પ્રગટ ની ભક્તિ કેવાય ભક્તિ કેવાય નિષ્કળ સ્વામી કે સંસારી જૂઠી ભક્તિ કરે છે જૂઠી કાયુમાં લખ્યું આ ભક્તિ ની આવે બોલવાનું શું વરતવાનું શું સમજ્યા અને પછી હું વાંક સાધુ નો વાંક કાઢો તો પૈસા તમને સાધુ ખરીદી કે સુરતમાં ડોક્ટર ને ત્યાં દવાખાને જવું પડે ડોક્ટર આપડે ઘરે ના આવે બહુ અતિશય બીમારી લેવું હોય તો બાટલો સારવા આવે જઈ નો હકદાર બાકી દવાખાને જવું પડે તો આપણે આજે માનો કે જાય સંત દેખાતા હોય ભજન ભક્તિ કરતા હોય પણ આપણે તો કામ કરો એટલે આપણે જરૂર આપણે રોગી છીએ એટલે આપણે જવાની જરૂર હું બસ જવું પડે કે મને ક્રોધ આવે છે મને કામ કામ જતા ગુલું થાય છે મને લોભ થાય છે તો એ બતાવે સમજ્યા પણ આપણે સમાગમ કરવાનો નહીં આજે સગા વાલા હોય આમ રહેતા વી પચીસ કિલોમીટર દૂર અને આપણા કરતા સુખી માણસ હોય તો ના બેહવા જવું પડે એના ફોન કરે એને સારું લગાડવા સારું હું આ મોક્ષ માટે ના થાય થવું જ જોઈએ ને એટલે જ્યાં સુધી પ્રગટ ભગવાન દેખે છે અંતરામી જોવે છે સાંભળે છે એનું નામ પ્રગટ ની ભક્તિ કેવાય ભય લાગે ના લખ્યું છે ભયંત્રી સંતને ભગવાન ના વચન નહીં રહીએ તો સંત આપણા પર રાજી નહી થાય એવી ભય વતે છે એવું માનવા કો ભય વતે આજે ચેસ્ટ ની વાત કરીને કારણ કે છે કે આ અમારા પછી મોડું થાય નામ થાય ઠેકડું થાય ને બધું બધું ટ્રાફિક બહુ હોય ને સમજે પણ જે જે ટાઈમે થતું હોય એ ટાઈમે થાય લગ્ન માં પાંચ વાગ્યા નો ટાઈમ હોય હાલના તો પાંચ વાગે લગ્ન થાય જે પેલા કરે બોલો તો આમાં ફેરફાર થાય તો આનું આનું કોણ આપશે ફળ આપણને આપ છે કોણ આજે તમારે કથા વાર્તા પછી કરો તમે કથા વાર્તા આપ એ કરીને તરત ચેટા બોલજો તો બધાને લાભ મળે ને અને એ ની અંદર કેટલું ફળ લખ્યું ચાર વેદ ને પાર કરે એટલું અને વળી બીજું બોલવાનું જ ન આવે પ્રથમ શ્રી ને રે શરણે શ્રી નમાવું નવતમ લીલા રે નારાયણ ગાવું એક જ ધારા એનું નામ ભક્તિ આજે જે આ સંજાના પહેલાં લખ્યું કે ચિંચન માત્ર ભક્તિથી પશુથી દેવ સુધીમાં જે સુખ છે એ ભક્તિનો પત છે તેમ આ તમારી જે આ ભક્તિ ની એ તમને અક્ષરધામ ફળની પ્રાપ્તિ નું છે ફળ હો એ તમારી ભક્તિ થઈ જાય અક્ષરધામ સુખ માટેની પ્રાપ્તિ થઈ જાય આ લોક નું સુખ તમને ભગવાને આપી દીધું હવે પરલોક ના સુખ માટે આવી ભક્તિ થાય તમે માછીય પૂજા કરતા તો સંકલ્પ થશે ધ્યાનમાં બેઠા છો તો તમને સંકલ્પ થશે પણ આ ચેષ્ટામાં કોઈ જ સંકલ્પ નહી થાય તમે જોજો હું એક ધારી સુધી પાંત્રીસ મિનિટ એક એક સરખી બોલવામાં આવે અને એ તમે જોવો અંદર વિચારી ભગવાન લીલા કરતા હોય કથા વાતા થતી હોય ખસતા આવે કોઈ આવે પૂજા કરવા તો ખીજાય હું કે બીજાને અપમાન થાય હું બીજાને ના નજર જતી રહે એટલે એક જ સરખું નજર રાખવી જોઈએ ભગવાનના સંત મુખામી આવી આનું નામ બધું પાંચ પ્રકું માનસી પૂજા કરવાનું કીધું છે તો હવા માં આપણે જાગ્યા તારી કરી પછી બીજી બાર વાગ્યા અગિયાર થી બાર વાગ્યા સુધીમાં માનસિક પૂજા કરવી જોઈએ પછી આપણે ચાર વાગે બધી ભેગી કરવી ન ચાલે સજાન સ્વામી મહારાજ બાબુભાઈ ઝીંઝોડાવાળા આવે તિલચિહના પાઠ કરવા માટે